સ્ટાર્ટ કરે ને લ્યા કન્ટિન્યુ આ બરોબર સૌ મિત્રો આપ જોઈ રહ્યા છો એમ કેમેરો ઉપર પેન કરવા રિક્વેસ્ટ કરીશ. ગુજરાત ન્યાયયાત્રા નીકળી છે. ચંદનજીભાઈ ઠાકોર અમારા પ્રભારી બની નથી. લાલજીભાઈ દેસાઈના નેતૃત્વમાં બધા જ મિત્રો કોંગ્રેસ પક્ષના પીડિત પરિવારોને ન્યાય મળે. આ ફેસબુક લાઈવના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને જણાવું કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ અને એમના ફેવરિટ એમના ચહિતા ભ્રષ્ટ અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે એમના પાપના કારણે ગુજરાતમાં અનેક કાંડો થયા. વડોદરામાં બોટ પલટી ખાવાના કારણે હરણીકાંડ થયો. 4.5 વર્ષ પહેલાં સુરતમાં તક્ષશિલા કાંડ થયો, જેમાં માસૂમ બાળકોએ આગની લપેટથી બચવા માટે બીજા માળના મકાન ઉપરથી ટ્યુશન ક્લાસીસ પરથી જંપ મારવો પડેલો અને એ બાળકોના પણ મૃત્યુ થયેલા. મોરબી કાંડની ઘટના આપ સૌ જાણો છો. મોરબી કાંડમાં 135 લોકોના મૃત્યુ થયા અને રાજકોટના અગ્નિકાંડમાં ટીઆરપી ગેમિંગ ઝોનનો જે અગ્નિકાંડ બન્યો તેની અંદર 27 લોકો, એમાં 12 માસૂમ બાળકો હતા. 12 માસૂમ બાળકો અને ટોટલ 27 લોકોના રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે મૃત્યુ થયા. ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટ એ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે રેસિડેન્શિયલ એરિયામાં ઊભો કરવામાં આવેલો. રેસિડેન્શિયલ એરિયામાં જ્યાં નાગરિકોની સોસાયટી હોય, ટેરામેન્ટ હોય, ફ્લેટ્સ હોય, મકાનો હોય, ત્યાં આવું ગેમિંગ ઝોન ઊભો ન થઈ શકે. એના માટેની પરમિશન કોણે આપી? રેકોર્ડ ઉપર જે માણસોને ગેમિંગ ઝોનના માલિક કે સંચાલકો બતાવેલા એક હતા, પણ હકીકતમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ બીજા માણસોનું હતું. એ માણસો કોણ? ફાયરની એનઓસી નથી, બીજી એનઓસી નથી, છતાં સંપૂર્ણ ગેરકાયદેસર રીતે સાઉથ ઇલીગલી આખો આ ટીઆરપી ગેમિંગ ઝોન ચાલતો હતો અને એમાં અચાનક 25 મેના લોન આગ લાગે છે. તંત્રની બેદરકારીના કારણે આ ઘટના બની. 12 જેટલા માસૂમ બાળકો હોમાયા અને 27 કુલ લોકોને એમાં મૃત્યુ થયા. 3000 ડિગ્રીની આગમાં લાશ નહોતી મળી મૃતકોને, એમના શરીરના ટુકડા, શરીરના અંગો પાછા આપેલા, આટલી ભયંકર પરિસ્થિતિ હતી. વડોદરાની અંદર જે હરણીકાંડ થયો એમાં 14 બાળકો બેસી શકે એવી બોટની અંદર 30 બાળકોને બેસાડ્યા અને એમાંથી ઘણા બધા 12-14 બાળકોના મૃત્યુ થયા. એમાં પણ સ્કૂલ જે શાળાના સંચાલકો છે એની સામે, એક મ્યુનિસિપલ કમિશનર સામે કોઈ કાર્યવાહી ન થઈ. એ હરણી લેક નામની જગ્યામાં પર્યટન માટે બાળકોને લઈ ગયા હતા. એ સ્કૂલના લોકોની જવાબદારી બને છે. આપણા પરિવારના બાળકોને આપણે શાળાએ મોકલ્યા હોય અને શાળા એમને પર્યટને લઈ જાય પણ પછી બાળકોના બદલે બાળકોની લાશ પાછી આવે, એ કેટલી દર્દનાક વસ્તુ હોઈ શકે આપણે એની કલ્પના કરી શકીએ છીએ. 14 લોકો બેસી શકે એવી બોટની અંદર 30 બાળકોને બેસાડ્યા અને એના કારણે બધા માસૂમ બાળકોનો ભોગ લેવાયો. મોરબી ઝુલતા પુલની અંદર સરકારી તંત્રને જાણ કરવામાં આવેલી, જે ઓરેવા કંપનીના કામ સોંપેલું, એ ઓરેવા કંપનીએ સરકારી તંત્રને જાણ કરેલી, લેખિતમાં કહેલું અને પત્રમાં એવું લખેલું છે. મોરબી નગરપાલિકાને પત્ર લખાયેલો કે સાહેબ, મોરબી ઝૂલતો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે, ગમે તેવી ક્ષણે દુર્ઘટના બની શકે એમ છે. આવી કોઈ દુર્ઘટના ન બને એના માટે તમે કાર્યવાહી કરો. એમાં જે સુધાર કરવાની, મરમ્મત કરવાની જરૂર છે એ કરો. એ છતાં કોઈ જ કાર્યવાહી કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં ન આવી. એનું પરિણામ એ આવ્યું 135 લોકો મૃત્યુ પામ્યા. આ ઓફિશિયલ ફિગર છે, આંકડો વધારે પણ સાચો હોઈ શકે છે. એટલે આવી ટોટલ ઘટનાઓ અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આવો કાંડ થયો, ભરૂચની હોસ્પિટલમાં થયો, રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં કોરોના સમયે થયો. આ બધી જ ઘટનાઓ મળીને સમગ્ર ગુજરાતની અંદર 240 લોકોના મૃત્યુ થયા છે. આ 240 લોકોના મોત માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે. આ તમામ અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ એ જેલના સળિયા ગણતા થાય એના માટેની આ ગુજરાત ન્યાય યાત્રા છે. એટલે પીડિતોને ન્યાય મળે, દોષિતોને સજા થાય. અમારી માગણી એ છે કે આજે 240 લોકોના મોત ભાજપના નેતાઓ જે ગેરકાયદેસર રીતે આ બધું ચલાવતા હતા, પૈસા લઈને હપ્તાખીને ચલાવતા હતા, એમના ભ્રષ્ટાચારના પાપના કારણે આ બધા કાંડો સર્જાયા.
કે ભાજપના તમામ નેતાઓ અને અધિકારીઓની સામે પગલાં ભરાવા જોઈએ. અગરહાલ રાયજીભાઈ મારી સાથે જોડાયેલા છે, એ ન્યૂઝ બતાવી રહ્યા છે કે આ રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે ચીફ ફાયર ઓફિસરની ધરપકડ કરી અને એના બદલે કચ્છના ચીફ ફાયર ઓફિસરને રાજકોટ લાવેલા, એ પણ પાછા લાંચ લેતા ગઈકાલે પકડાયા એસીબીની ટ્રેપમાં. પણ એસીબી વિશે પણ કહેવા માંગુ કે એસીબીએ બહુ મોટી થાળ નથી મારી. એસીબી વાળા પણ ગુજરાતમાં કોની ધરપકડ કરવી, કોની ધરપકડ નહીં કરવી, કોને ત્યાં છાપો મારવો, કોને બચાવવા, એનું પણ એક આખું અલગ ગણિત કામ કરતું હોય છે. પણ મૂળ વાત આજે ગુજરાતના જે પણ દર્શક મિત્રો ફેસબુક લાઈવ આ યાત્રાને જોઈ રહ્યા છે, એમને ખાસ એ કહેવા માંગુ, આ યાત્રાની મુખ્ય માગણીઓ એ છે કે પીડિતોને ન્યાય મળે. ન્યાય એટલે શું? કે તમામે તમામ કસૂરવારો, તમામે તમામ આરોપી એ જેલના સળિયા ગણતા થાય, એ લોકો જેલના સળિયા પાછળ તો જ જાય તો સચોટ તપાસ કરવામાં આવે. હવે ગુજરાતની અંદર દારૂબંધી છતાં દરેકે દરેક જિલ્લાના, દરેકે દરેક તાલુકાના, દરેકે દરેક ગામમાં, શહેરના દરેકે દરેક મહોલ્લામાં પોલીસના અધિકારીઓ ઇન્વોલ્વ હોય છે. અને આ પોલીસના અધિકારીઓ જેનો પોતાનો પૈસામાં ડોળો હોય, જે પોતે કરપ્ટ હોય, ભ્રષ્ટ હોય, એ જ આવા કાંડની તપાસ કરે એ શક્ય નથી. અને એટલા માટે મારી માગણી છે કે જેનો પૈસામાં ડોળો ન હોય એવા નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપાવી જોઈએ. જે કેટલાક બે પાંચ આંગળીના વેઢે ગણાય એવા મુઠ્ઠીભર પ્રમાણિક અધિકારીઓ ગુજરાતમાં છે, એને તપાસ સોંપાય, અથવા તો સીબીઆઈને તપાસ સોંપાય. પીડિતોને મશ્કરી કરતા હોય એમ 4 લાખનું વળતર ચૂકવ્યું છે, એ 4 લાખના વળતરના બદલે પીડિતોને 1.5 કરોડનું વળતર ચૂકવવામાં આવે. ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલે. આવી કેટલીક માગણીઓને લઈને અમે લોકો આ ગુજરાત ન્યાય યાત્રા કરી રહ્યા છે. મોરબીથી ઓગસ્ટ ક્રાંતિ દિવસ 9 તારીખે નીકળી 300 કિલોમીટરની આ પદયાત્રા વિધાનસભાનું સત્ર 21, 22, 23 ઓગસ્ટ છે દરમિયાન ગાંધીનગર પહોંચશે. ગાંધીનગર કૂચ કરશે. ગાંધીનગરમાં એક મોટો મોરચો કરીશું અને માગણી કરીશું કે શા માટે રાજ્યની સરકાર એ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને બચાવી રહી છે. આ જ મુદ્દે મારી સાથે લાલજીભાઈ છે. લાલજીભાઈ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ છે, કર્મશીલ છે અને કોંગ્રેસ પક્ષમાં જોડાયા પૂર્વે જાહેર જીવનમાં એનું ઘણું મોટું પ્રદાન છે. લાલજીભાઈ પોતાની વાત કરે અને લાલજીભાઈ બાદ બીજા પણ મિત્રો સાથે તમે વાત કરજો. આભાર દિનેશભાઈ. આ સંઘર્ષ છે અને હું માનું છું કે આપણા માનવ ધર્મની જે આપણી સમજ છે એ પક્ષથી, જાતિઓથી, ધર્મથી, બધાથી ખૂબ ઊંચી હોય. અત્યારે એક બાજુ ગુજરાતના આમ માનવી નિર્દોષો એ આજના શાસનનો ભોગ બનતા હોય ત્યારે બધાથી પર થઈને માનવતાની લડાઈ લડવાની ગુજરાતમાં જરૂર છે. જે રીતે શિક્ષણનો વેપાર અને એના કારણે 5000 વર્ષ પહેલાં જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપી લીધો હતો, એ જ રીતે આજે ગુજરાતના આમ પરિવારો, ગરીબ માણસો છે એ સામાન્ય સ્કૂલોમાં અક્ષર જ્ઞાન મેળવે છે અને અમીરોના દીકરા દીકરીઓ એ બહુ હાઈફાઈ સ્કૂલોમાં ભણે છે. એટલે પૈસા નહીં હોય તો શિક્ષણ નહીં એવી ગુજરાતનું એક નવું મોડલ આપણે છેલ્લા 20 વર્ષમાં તૈયાર થયેલું જોયું છે. આવું નવું બીમાર છો તો પહેલાં સરકારી હોસ્પિટલોમાં જઈને સારવાર કરી શકતા હતા. આજે સરકારી હોસ્પિટલો હવે ટ્રસ્ટોના નામે ચોક્કસ સમાજોનો કબજો થઈ રહ્યો છે. આ એક પણ ટ્રસ્ટ દલિતોનું નથી, આ એક પણ ટ્રસ્ટ આદિવાસીઓનું નથી, આ એક પણ ટ્રસ્ટ માઇનોરિટીનું નથી, આ એક પણ ટ્રસ્ટ જેને ગુજરાતના સૌથી વધારે સંખ્યામાં ઓબીસી કહેવાય એનું નથી. માત્ર ને માત્ર એલિટ અપર કાસ્ટના ધનાઢ્ય લોકોનું આ બધા ટ્રસ્ટો છે જેને સરકાર સોંપી દીધી છે. જેમ કે ભુજની સિવિલ હોસ્પિટલ જિગ્નેશભાઈ 100 કરોડના ખર્ચે બની, અદાણીને આપી અને એક પૈસા કોના, તો ગામડાના ગરીબથી લઈને ગુજરાતના ખેડૂતથી લઈને સૌના ટેક્સના પૈસે. એક સેકન્ડ માટે રોકું. એ ભુજની અદાણીને સોંપેલી હોસ્પિટલના ભોંય તળિયામાં આખો એક વોર્ડ ચાલે છે, કમ્પ્લીટલી ઇલીગલી ભોંય તળિયાની બેઝમેન્ટમાં. ને હમણાં દિલ્હીમાં જોયું કે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા તો કેટલાક વિદ્યાર્થીનું મૃત્યુ પામેલા. એટલે આવી કોઈ ફરી કરુણાંતિકા ભુજની હોસ્પિટલમાં સર્જાય એવો માહોલ અદાણી અને સરકાર બંને સર્જ્યો છે. જી, આવી જ ઘટના. અને એ અદાણી અત્યારે શરૂઆતમાં એમ કહેતા કે ભાઈ અહીંયા સંપૂર્ણ મફત સારવાર આપવામાં આવશે, પરંતુ અદાણી મેડિકલ કોલેજ એ લૂંટ માટેનું એક મોડલ બન્યું છે. આપણા પૈસે બનેલી હોસ્પિટલ, જનતાના ખિસ્સાઓ ખાલી કરીને બનાવેલી હોસ્પિટલ, ગુજરાતની એ ભૂમિ ઉપર ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યારે અદાણીના બાપની જાણે
પેઢી હોય એ રીતે ચાલે છે. આવું ના આ યાત્રા વિશે થોડુંક જરા હું કહું. એટલે હું એક પછી એક આ મોડલ શું છે. આવું કોરોના કાળમાં ગુજરાતમાં 2 લાખથી વધારે માણસો મરી ગયા એ આંકડાઓને છુપાવીને સરકારે 10,000 ડિક્લેર કરેલા. આ આંકડાઓની સામે સરકારે 70,000 વળતર પણ આપ્યું છે. પણ 2 લાખ લોકોના જે ડેટા, કોઈક તો 3 લાખ પણ કે પણ 2 લાખ લોકોના ડેટા આજે પણ સુધારવાનું અનેક હોસ્પિટલમાં ગેરકાનૂની કામ ચાલી રહ્યું છે. આ ગુજરાતનું મોડલ આ ન્યાયયાત્રા શેના માટે? લોકોને થઈ રહેલા દરેક પ્રકારના જે અન્યાયો છે એ અન્યાયો સામેની લડાઈ છે. અને આ અન્યાયનો ભોગ બનવાનું મુખ્ય કારણ છે એ ભાજપનો ભ્રષ્ટાચાર છે. આપણે જોયું હમણાં જ મેં તમને બતાવ્યું જિગ્નેશભાઈ કે ગઈકાલે જ 1,80,000 લેતા એક ભાઈ પકડાણા. સવાલ એ છે કે આ તો પકડાણા, અને આ પકડાણા એ એસીબીએ એકાદ બે નાટક કરવાના હોય મહિનામાં, એમાંનું એક નાટક છે. બાકી રોજ આ ગુજરાતની એક પણ કચેરી સરકારી એવી કચેરી નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ના હોય. એમાં એસી પણ એસીબી પણ આવી ગયું. એસીબીની અંદર જે મોટા મોટા પદોમાં અધિકારીઓ બેઠા છે એ પોતે જ્યારે એસપી હતા ત્યારે દારૂ જુગારમાંથી લાખોની કમાણીને કોડ કરેલા છે. ગુજરાતના પોલીસ ડિપાર્ટમેન્ટનો સિનિયરમાં સિનિયર આઈપીએસ ઓફિસર પણ આ ભ્રષ્ટાચારની જાળમાં ક્યાંક ને ક્યાંક સામેલ ના હોય એવું શક્ય નથી. એટલું જ નહીં, કઈ જગ્યાએ કોનું પોસ્ટિંગ કરવાનું છે એ બધાના ભાવપત્રક છે. એટલે ગુજરાતનો ભ્રષ્ટાચારનું ભાવપત્રક ભારતીય જનતા પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલું છે. અને તમે ત્યાં સુધી કે એ તક્ષશિલા, હરણી, મોરબી અને ટીઆરપી જેવી જગ્યાએ કરુણાંતિકા સર્જાય, લોકો મરે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છેલ્લા 30 વર્ષથી ગુજરાતને જેમ અજગર ભરડો ભરે ને એમ અજગરની એટલે કે આમ નાગપાસ જેને કહે ને ચૂડમાં, એ લોકોએ ગુજરાતને લીધેલું છે, લૂંટવાનું કામ કરે છે. માત્ર એટલું જ નહીં, એ લોકો આવી ન્યાયયાત્રા તમે કાઢો તો ના ચાલે. આજે ગઈકાલના 2 અનુભવ અને એની પહેલાનો 1 અનુભવ, જે લોકોએ ન્યાયયાત્રાને રોકાવા માટે જગ્યા આપે ને એને દબાણ કરે છે. મંજૂરી ત્યાં રાત ઝંડો લઈને નીકળ્યા છીએ, ન્યાયની વાટ લઈને નીકળ્યા છીએ, છતાં પણ યાત્રીઓને જો રોકાવાની તમે સગવડતા આપી ને તો કાલે પછી પેલો કેસ થશે, આ કેસ થશે. આ કેસનો ડર બતાવીને યાત્રીઓને રસ્તા ઉપર સૂવું પડે એવા પ્રકારની આ તો ઠીક છે કે ભાઈ ગુજરાતમાં આ કઈ ગુજરાત ભાજપના એકલાના બાપનું છે નહીં, દરેક ગુજરાતીનું છે. ગુજરાતમાં રહેનાર એ કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા અને પ્રદેશનો માણસ હોય એ સૌનું ગુજરાત છે. એટલે તૈયારી સાથે નીકળ્યા છીએ કે રોડ ઉપર પણ સુવાની, પરંતુ આટલી હલકી માનસિકતા કે કોઈ યાત્રા જ ના નીકળવી જોઈએ ન્યાયના નામે ગુજરાતમાં. એવું લાગે કે જ્યાં સુધી આ મોડલની સામે ગુજરાતની જનતા અવાજ નહીં ઉઠાવે તો આવનાર સમયમાં નેક્સ્ટ પેઢી, નેક્સ્ટ આવનાર પેઢી છે ને એને બોલવું, એને રસ્તા ઉપર નીકળવું, એને ધંધા ઉદ્યોગ કરવા, એને શિક્ષણ મેળવવું, એને બીમારીમાં સારવાર કરાવડાવી, આ બધું જ જે છે ને દિવા સત્ર બની જવાનું. ધન્યવાદ. તો આપ જોઈ રહ્યા છો કે ગુજરાત ન્યાયયાત્રા ચાલી રહી છે, અને ગુજરાત ન્યાયયાત્રામાં આપ સૌ મિત્રો સતત સપોર્ટ કરતા રહો, ફેસબુકમાં, ટ્વિટરમાં, ઇન્સ્ટાગ્રામમાં વાત કરતા રહો. ચંદનજીભાઈ ઠાકોર મારા બહુ જ નજીકના સાથી અને એક સહેજ માટે પાર્લામેન્ટની સીટ, પાટણની સીટ પરથી જીતતા જીતતા રહી ગયા, પણ જબરદસ્ત જેમણે ફાઇટ આપી એવા સાથી ચંદનજીભાઈ ઠાકોર અમારી સાથે જોડાયેલા છે. આજે અમારી યાત્રાના માર્ગદર્શક બનીને યાત્રાને સમર્થન કરવા માટે પ્રભારીની ભૂમિકામાં આવે છે. ચંદનજીભાઈને પણ વિનંતી કરું કે 2 શબ્દો કે આ યાત્રા જે ગુજરાત કોંગ્રેસ સમિતિ અને જીગ્નેશભાઈ મેવાણી અને લાલજીભાઈના અધ્યક્ષપદે નીકળી છે એ ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કાશ્મીરથી કન્યાકુમારી અને કન્યાકુમારીથી સમગ્ર ભારતમાં રાહુલજીએ યાત્રાની શરૂઆત કરી, મહાત્મા ગાંધીએ પણ યાત્રાની શરૂઆત કરી. આજે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન, દાદાગીરી, દબંગગીરી, એમની અહિંસા, એમની ધમકીના કારણે આજે આ ગાંધી માર્ગે આજે યાત્રા શરૂ કરવામાં આવી છે. અને પીડિતો જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે એના ન્યાય અને અધિકાર માટે આ યાત્રા કરવામાં આવી છે. આ યાત્રા ગાંધીનગર જતા જતા લાખોની સંખ્યામાં તબદીલ થવાની છે. આ યાત્રા એક ઇતિહાસ બની જવાનો છે. આ યાત્રાના કારણે સમગ્ર ગુજરાતમાં એક માહોલ બન્યો છે અને માહોલના આધારે સમગ્ર ગુજરાતના લોકો, કોંગ્રેસના લોકો ઉત્સાહિત બન્યા છે અને આવતાવાળા
સમયમાં ગાંધીનગરમાં 1,00,000થી વધારે લોકો એકત્ર કરી અને યાત્રાનું સમાપન કરીશું અને ઉત્તર ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસનો કાર્યકર ગાંધીનગરમાં ઉમટવાનો છે અને ભારતીય જનતા આપ જોઈ રહ્યા છો કે આ યાત્રામાં લોકો જબરદસ્ત મોટી સંખ્યામાં જોડાયા છે, ખૂબ સારો રિસ્પોન્સ છે અને રાજકોટના અમારા રાજકોટના જ મિત્ર હાર્દિકભાઈ પરમાર પણ યાત્રામાં જોડાયા છે. હાર્દિકભાઈ, યાત્રાના સમર્થનમાં બે શબ્દો કહો અને તમે રાજકોટથી જો તમે ટીઆરપીની પરિસ્થિતિ જોયેલી છે, આ પરિસ્થિતિ વિશે થોડું દર્શકોને વાકેફ કરાવો. આ ટીઆરપી ગેમ ઝોન જે ભાજપનો ભ્રષ્ટાચાર, ભાજપના કોર્પોરેટરો, આઈએસઆઈ આઈપીએસ અધિકારીઓ બધાની મિલીભગત, પણ ફક્ત એક વ્યક્તિને ટાર્ગેટ કરીને જે સાગઠિયા ઉપર બરોબર, ફક્ત એક વ્યક્તિ તો એ તો 20% પાર્ટનર હતો, તો આ 80% પાર્ટનર ક્યાં ગયા બીજા? બરોબર, તો આ ભ્રષ્ટ ભાજપ સરકારને હવે ધક્કો મારવાની વાત છે. બરોબર છે, જય જય ભારત. અમને વાત કરી કે સાગઠિયા નામના એક અધિકારીની ત્યાં ધરપકડ કરી, જાણે આખો કાંડ એક જ અધિકારી કર્યો હોય, એમાં બીજા અધિકારીઓ સિનિયર આઈએસ આઈપીએસ ઓફિસરો ઇન્વોલ્વડ ન હોય, જાણે ભાજપના નેતાઓ ઇન્વોલ્વડ ન હોય એ પ્રમાણેનો માહોલ સર્જવાની કોશિશ કરી. પણ સમગ્ર ગુજરાત અને ગુજરાતના બધા જ નાગરિકો જોઈ રહ્યા છે કે કઈ રીતે આખા ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભ્રષ્ટાચાર થયો. હું ફરી મારી વાતને દોહરાવું છું, રેસિડેન્શિયલ એરિયામાં જ્યાં લોકોના આવાસ હોય, જ્યાં લોકોના મકાન હોય, ફ્લેટ્સ હોય, ટેનામેન્ટ હોય, સોસાયટી હોય, ત્યાં ગેમિંગ ઝોન બની શકે નહીં. અને એ છતાં હપ્તા ખાઈને, ભ્રષ્ટાચાર કરીને ભાજપના નેતાઓએ, ભાજપના ચહિતા અધિકારીઓએ આ પ્રમાણે ટીઆરપી ગેમિંગ ઝોનને ચાલવા દીધો અને પછી ત્યાં ફાયરની કોઈ ઘટના બને, આગની દુર્ઘટના બને તો જે પ્રમાણેની ત્યાં સાધન સામગ્રી હોવી જોઈએ એ છે કે કેમ એ જોવાની જવાબદારી ચીફ ફાયર ઓફિસરની હોય, બીજા સરકારી કર્મચારીઓની હોય. પણ એ લોકોએ પણ અમે દર મહિને 8,00,000 રૂપિયાનું બંડલ આપજો, તમારે ત્યાં ફાયરની ફેસિલિટી નહીં હોય, એનઓસી નહીં હોય, છતાં તમને રેસિડેન્શિયલ એરિયામાં બધું ચલાવવા દઈશું. આ પ્રમાણે ભ્રષ્ટાચાર કર્યો અને એના કારણે આખી કરુણાંતિકા સર્જાઈ. 3,000 ડિગ્રીની આગમાં માસૂમ બચ્ચાઓ એમાં હોલવાયા, 12 જેટલા માસૂમ બાળકો હતા. તમે એ માતાની કલ્પના કરો જેને પોતાના સંતાનની લાશ પણ ન મળી અને શરીરના અવયવો, શરીરના અંગો, એકાદ બે શરીરના ટુકડા પાછા આપવામાં આવ્યા. આટલી ભયંકર ઘટના બનેલી હોય એ બાદ પણ રાજ્યની સરકાર એ પીડિતોને ન્યાય આપવાનું ન વિચારે એ કઈ હદે સરકાર બિનસંવેદનશીલ અને જેને કહેવાય જાડી ચામડીની બની ચૂકી છે. અને દરેકે દરેક ઘટનામાં એવું બન્યું છે કે નાના મગર મચ્છોની ધરપકડ કરવી અને નાની માછલીઓની ધરપકડ કરવી અને મોટા મગર મચ્છોને જવા દેવા, સત્તાના મોટા સ્થાન ઉપર બેઠેલા ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, આઈએએસ આઈપીએસ ઓફિસરો, મોટા મોટા ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, આ લોકો જ્યાં સુધી આપણા દેશમાં ગુનાહિત કૃત્યો કરવા બદલ જેલમાં નહીં જાય ત્યાં સુધી ગુજરાતમાં અને દેશમાં ન્યાય જેવું કંઈ છે એવી લોકોમાં લાગણી પેદા નહીં થાય. અને એટલા માટે જ અમે લોકો આ ગુજરાત ન્યાય યાત્રા લઈને નીકળ્યા છીએ. આપ તમામ લોકોને વિનંતી કરીએ છીએ, એક દિવસ માટે અમારી સાથે ચાલો, એક કલાક માટે ચાલો, એક મિનિટ માટે પણ ચાલો. બીજું કંઈ ન કરી શકો તો યાત્રાના પોસ્ટર, યાત્રાના વિડીયોઝ, યાત્રા દરમિયાન અમે આપેલા ટીવી માધ્યમોને આપેલા ઇન્ટરવ્યૂઝ, એની લિંક અમારા ફેસબુકમાં મૂકો, ટ્વિટરમાં મૂકો, ઇન્સ્ટાગ્રામમાં મૂકો, વોટ્સઅપના ગ્રુપમાં એને શેર કરો, જેથી યાત્રાનો સંદેશ, યાત્રાની વાત, યાત્રાનો મેસેજ એ ગુજરાતમાં સતત ફેલાતો રહે, સ્પ્રેડ થતો રહે, જેથી યાત્રાનો પ્રભાવ, યાત્રાની ઇમ્પેક્ટ વધતી રહે. અને યાત્રાની ઇમ્પેક્ટ વધે તો રાજ્યની સરકાર ઉપર દબાણ આવે, અને રાજ્યની સરકાર ઉપર જો દબાણ આવે તો પીડિત પરિવારોની માગણી સંતોષાય, તો યાત્રા સાચા અર્થમાં સફળ થાય. પીડિતોની માગણી એટલી જ છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપવામાં આવે, જે અધિકારીઓએ પૈસામાં ડોળો નથી એવા અધિકારીઓને તપાસ કેમ ન સોંપાય? રાઈટ, તપાસ તમે સીબીઆઈને સોંપો, સીઆઈડી ક્રાઇમને સોંપો, એસઓજીને સોંપો, બીજી કોઈ પણ એજન્સીને સોંપો, પણ તપાસ કરનાર અધિકારી એ પોતે ઠેકાણા વગરનો હોય કે ભ્રષ્ટાચારી કે કરપ્ટ હોય, દારૂ જુગારને ડ્રગ્સમાંથી કમાનારો હોય, તો એની પાસેથી તમે ન્યાયની અપેક્ષા રાખી શકતા નથી. એટલે પ્રમાણિક અધિકારીઓની બનેલી તપાસ ટીમને આ પ્રકરણની તપાસ સોંપાય એવી પીડિતોની માગણી છે. પીડિતોની માગણી એ પણ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસનો ઝડપથી ચુકાદો આવવો જોઈએ અને જે વળતરની રકમ છે એ ફક્ત અગ્નિકાંડના પીડિતોને ફક્ત 4,00,000 રૂપિયા આપ્યા. હવે તમે કલ્પના કરો, મહિને 15,000 નો ખર્ચ કોઈ પણ માણસને થાય તો 2-3 વર્ષમાં રકમ તો ખર્ચાઈ જાય.
તો બાકીના એના જીવનનું શું? તમારું પાપ, તમારો ભ્રષ્ટાચાર, નાલાયકી તમારી, અધિકારીઓ અને મોટા નેતાઓની, અને એના કારણે પોતાના લોકો સંતાન ગુમાવે, સ્વજનો ગુમાવે, અને છતાં તમે ફક્ત 4 લાખનું જ વળતર ચૂકવવાની વાત કરો, એ ન ચાલે. ઓછામાં ઓછું 1 કરોડ, અને હું તો કહું છું એક્ઝેમ્પલરી એક્ઝામ્પલ દાખલો બેસે એવું 2 કરોડનું વળતર ચૂકવવું જોઈએ, એ બધી માગણી લઈને અમે લોકો નીકળ્યા છીએ. આપ ગુજરાત ન્યાયયાત્રાનું સમર્થન કરો. ફરી પણ આ રીતે ફેસબુક લાઈવના માધ્યમથી તમારી સાથે જોડાતો રહીશ, યાત્રાના પીડિતો સાથે પણ બીજા એકાદ ફેસબુક લાઈવમાં વાત કરાવીશ. જે પીડિતોએ પોતાના સ્વજન ગુમાવ્યા એમની શું અપવીતી છે, એમની પર શું વીત્યું છે, એમણે કેવા કરુણ દ્રશ્યો જોયા, એ મા બાપ સાથે તમારી વાત કરાવીશું. અને આવનારા સમયમાં ફરી એકવાર ફેસબુક લાઈવના માધ્યમથી જોડાતો રહીશ. તો ફરી એકવાર ગુજરાત ન્યાય યાત્રાના રૂટ ઉપરથી તમારી સાથે હું વાત કરી રહ્યો છું. આપ જોઈ શકો છો એમ બધા જ યાત્રામાં જોડાયેલા માણસો છે. કેટલા બધા માણસો આપ જોઈ શકો છો, બીજા બધા પ્રદેશોમાંથી પણ આવેલા છે, ગુજરાતના બહારથી પણ, આંધ્રપ્રદેશથી, તેલંગાણાથી, મહારાષ્ટ્રથી, રાજસ્થાનથી, ગુજરાતના વિવિધ ખૂણેથી, હરિયાણાથી, યસ હરિયાણાથી, આવા અનેક વિસ્તારમાંથી લોકો યાત્રાના સમર્થનમાં આવેલા છે. હાથમાં તિરંગો લઈને લોકો નીકળ્યા છે, રાષ્ટ્રધ્વજને સલામી કરતા કરતા નીકળ્યા છે. આ વાંકાનેરના ધારાસભ્ય બાબા સાહેબ પીરજાદા પણ અમારી સાથે જોડાયેલા છે. અનેક લોકો, મીડિયાના મિત્રો બધા સતત આવતા રહેતા હોય છે. આ યાત્રા સફળ બને અને પીડિતો માટે કંઈક કરી છૂટીએ એવી ભાવનાથી જ અમે લોકો આ યાત્રા કરી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે રાજ્યની સરકારના આંખ ખુલે, રાજ્યની સરકારના આંખ કાન એ સીધી રીતે ન ખુલતા હોય તો આપણી, તમારી અને મારી નાગરિકોની જવાબદારી બને છે કે રોડ ઉપર ઉતરીએ, કાનૂન અને બંધારણના દાયરામાં રહીને પણ રોડ ઉપર ઉતરીએ, લડત કરીએ, આંદોલન કરીએ, સંઘર્ષ કરીએ, સરકારને ઝુકાવીએ અને પીડિતોને મદદ કરીએ. એટલી વાત સાથે અમારી વાણીને વિરામ આપું છું. આપ સૌ મિત્રો જે પણ જોડાયા એ બદલ તમામે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું.